ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણવાના? આજે આપણે ભણીશું ચિત્રકામ, અને તે પણ ચિત્રકામની ચોપડીમાં. આજે આપણે ચિત્રકામની ચોપડીમાં રંગપૂર્ણી કરીશું. ઓકે બાળકો, જુઓ બાળકો, આ તમારા કેટન ચિત્રકલાની ચોપડી છે, બરાબર છે બાળકો? તો આજે આપણે કેટન ચિત્રકલાની ચોપડીમાં શું કરીશું? લેખન કરીશું, એટલે કે રંગપૂર્ણી કરીશું. તો ચાલો સૌથી પહેલાં આપણે ચોપડીમાં શું આપ્યું છે, આકારોની ઓળખ અને સમજ જુઓ. કયા કયા આકારો છે? અર્ધગોળ, ગોળ અને લંબગોળ. અર્ધગોળ, વર્તુળ એટલે કે ગોળ, અને આ છે લંબગોળ, બરાબર છે? અહીંયા રંગ પણ પૂર્યો છે, લાલ, પીળો, ભૂરો, પછી વાદળી, લાલ, ભૂરો, લીલો, અહીંયા જાંબલી, પીળો અને કેસરી. તો કઈ રીતે સરસ રીતે વ્યવસ્થિત રંગ પૂર્યા છે, બરાબર છે? તો જુઓ, અહીંયા આપણે આકારોને જોઈ લીધા, બરાબર છે? હવે આપણે શું કરવાની છે? રંગપૂર્ણી કરવાની છે. શું કરવાની છે? રંગપૂર્ણી કરવાની છે. તો ચાલો આપણે હવે રંગપૂર્ણી કરીશું. જે પ્રમાણે ઉપર લંબચોરસમાં રંગ લીધા છે, એ જ પ્રમાણે આપણે નીચેના મોટા લંબચોરસમાં રંગપૂર્ણી કરવાની છે, બરાબર છે? અહીંયા કઈ છે? વમણયુક્ત રેખા. આ જે પહેલું છે તેમાં લીલો અને લાલ રંગ લેવાનો છે. લીલો અને લાલ રંગ આપણે લેવાનો છે. તો જુઓ, લીલો રંગ શેમાં પૂરવાનો છે હું તમને કહી દઉં. સૌથી પહેલાં જે આ વમણયુક્ત ભાગ છે, એ પહેલા ભાગમાં લીલો રંગ, પછી બીજા ભાગમાં લાલ રંગ, અને ત્રીજા ભાગમાં પાછો લીલો રંગ, અને જે નીચેનો ચોથો ભાગ છે તેમાં ફરી પાછો લાલ રંગ પૂરવાનો છે. ઓકે બાળકો, તો ચાલો બાળકો, સૌથી પહેલાં આપણે લીલો રંગ પૂરીશું. કઈ રીતના? સૌથી પહેલાં આ પ્રમાણે બોર્ડર આપી દેવાની. હવે તમે સિનિયર કેજીમાં આવી ગયા છો, બરાબર છે? એટલે સિનિયર કેજીમાં હવે રંગપૂર્ણી એકદમ વ્યવસ્થિત રીતે કરવાની હોય છે. લીટીની બહાર ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ચલો જુઓ, આ રીતના બોર્ડર અપાઈ ગઈ. હવે બોર્ડર અપાઈ ગયા બાદ તમારે આ પ્રમાણે વ્યવસ્થિત આપેલ ચિત્રમાં શું પૂરવાનો હોય છે? રંગ પૂરવાનો હોય છે, બરાબર છે? જુઓ, વ્યવસ્થિત અને સરસ રીતે સફેદ સફેદ ન દેખાય એ રીતે તમારે રંગ પૂરવાનો. જુઓ, ટીચરનું સફેદ સફેદ દેખાય છે, બરાબર? પણ તમારે એકદમ ડાબી ડાબીને અને સરસ રીતે રંગ પૂરવાનો છે. ચલો, થઈ ગયો લીલો રંગ. હવે કયો રંગ લેવાનો? લાલ રંગ. ટીચરે ટીક કરી છે ને, તમારે પણ આ પ્રમાણે શું કરી નાખવાની? ટીક કરી નાખવાની. મમ્મીને કહેવાનું કે તમને ટીક કરી આપે. અથવા તો હવે તો તમને પણ સિનિયરમાં આવી ગયા એટલે ખબર પડી જ જાય કે અહીંયા કયો રંગ પૂરવાનો છે, બરાબર છે બાળકો? તો આ પ્રમાણે વ્યવસ્થિત રીતે સૌથી પહેલાં શું કરી દેવાની? બોર્ડર. બોર્ડર થઈ ગયા બાદ આપણે એમાં આ રીતે સરસ રીતે ધીરે ધીરે ડાબી ડાબીને શું પૂરવાનો? રંગ પૂરી નાખવાનો. શું પૂરવાનો? રંગ પૂરી નાખવાનો. ધીરે ધીરે પૂરવાનો, લીટીની બહાર ન જાય તેનું તમારે ખાસ શું રાખવાનું છે? ધ્યાન રાખવાનું છે, બરાબર છે? ચાલો જુઓ, થઈ ગયો લાલ રંગ, બરાબર? ડાબી ડાબીને પૂરવાનો છે. હવે ફરી પાછો કયો રંગ છે? લીલો રંગ. તો એના માટે સૌથી પહેલાં શું આપી દેવાની? બોર્ડર લાઈન. શું આપી દેવાની? બોર્ડર લાઈન. બોર્ડર લાઈન અપાઈ ગયા બાદ આપણે એમાં
શું પૂરીશું રંગ પૂરીશું શું પૂરીશું રંગ પૂરીશું એકદમ સરસ અને વ્યવસ્થિત રીતે થઈ ગયો. હવે છેલ્લું લાઈન એટલે કે છેલ્લું ખાનું બાકી છે ને વમણયુક્ત રેખાનું, તે આ પ્રમાણે આપણે શું પૂરી દીધો, રંગ પૂરી દીધો સરસ અને વ્યવસ્થિત રીતે. લીટીની બહાર ન જાય તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે બાળકો, એકદમ ડાબી ડાબીને તમારે રંગ પૂરવાના હોય છે. ચલો આપણા એક ચિત્રમાં રંગ પૂરાઈ ગયો, હવે એની નીચેનું ચિત્ર એમાં કયો કયો રંગ લેવાનો છે ખબર છે બાળકો? એમાં લેવાનો છે પીળો રંગ, પછી લઈશું પોપટી રંગ, લીલો અથવા તો પોપટી રંગ, પછી લઈશું આપણે વાદળી અથવા ચાંબલી રંગ, અને પછી છેલ્લે લેવાનો છે લાલ રંગ. તો આ પ્રમાણે તમારે રંગ સાઇટ ઉપર કાઢી લેવાના. ચલો પહેલા ખાનામાં કયો રંગ છે? પીરો. તો અહીંયા પીરા રંગની ટીક કરી દેવાની. બીજા ખાનામાં પોપટી, તો અહીંયા પોપટી રંગની ટીક કરી દેવાની. ત્રીજા ખાનામાં જાંબલી, જાંબલી અથવા ભૂરા રંગની ટીક કરી દેવાની. અને ચોથા ખાનામાં લાલ, એટલે તે રંગનું સૌથી પહેલાં આપણે આ પ્રમાણે ટીક કરી દેવાની, એટલે તમને રંગ પૂરવામાં સરળતા રહે. બરાબર છે? તો ચાલો સૌથી પહેલાં કયો રંગ પૂરવાનો છે આપણે? પીળો રંગ. તો આપણે અહીંયા પીળો રંગ પૂરવાની શરૂઆત કરીશું. ચલો આપણો પીળો રંગ પૂરાઈ ગયો સરસ ડાબીને વ્યવસ્થિત રીતે. બરાબર છે બાળકો? હવે એની બાજુમાં પોપટી રંગ પૂરીશું. કયો રંગ? પોપટી રંગ. તો પોપટી રંગ પણ સરસ રીતે સૌથી પહેલાં ધીરે ધીરે શું આપી દેવાની? બોર્ડર આપી દેવાની એકદમ સરસ રીતે. અને પછી એમાં શું પૂરી દેવાનો? આ પ્રમાણે કલર પૂરી દેવાનો. થઈ ગયું? આ જ પ્રમાણે તમારે આખા ચિત્રમાં રંગ પૂરણી કરી દેવાની છે. બરાબર છે? જુઓ બાળકો, આખા ચિત્રમાં રંગ પૂરણી થઈ ગઈ ને, હવે આપણે પાછળનું પાનું કરીશું. પાછળના પાનામાં પણ સૂચના પ્રમાણે આપણે રંગ પૂરણી કરવાની છે. બે ત્રિકોણ છે, બંને ત્રિકોણ અલગ અલગ છે. બરાબર છે? અહીંયા પહેલા અને બીજા ખાનામાં રંગ પૂર્યો છે, એટલે પહેલું અને બીજું ખાનું, ત્રીજું ખાનું છોડી દીધું અને ચોથા ખાનામાં, ત્રીજું છોડીને ચોથા ખાનામાં. તો આગળ જે રીતના આપણે વ્યવસ્થિત રંગ પૂર્યો, હવે તમને ખબર પડી જ ગઈ કે રંગ પૂરણી કઈ રીતે કરવાની છે. અને તમે જુનિયરમાં પણ રંગ પૂરતા શીખી જ ગયા હતા. બરાબર છે ને? તો તમારે સરસ રીતે રંગ પૂરણી કરી નાખવાની છે. ઓકે બાળકો, ચાલો જુઓ. થઈ ગયું? હવે આવ્યા નીચે. તો નીચે પણ એ જ રીતના તમારે કયો રંગ પૂરવાનો છે? લીલો રંગ. જુઓ થઈ ગયું. હવે બીજું જે ચિત્ર છે તેમાં પહેલા ખાનામાં લાલ રંગ, બીજું ખાલી, ત્રીજા ખાનામાં લાલ રંગ, ચોથું ખાલી. તો અહીંયા પહેલા ખાનામાં લાલ રંગ, બીજું ખાલી, ત્રીજા ખાનામાં લાલ રંગ, ચોથું ખાલી. તો આમાં પણ એ જ પ્રમાણે જે રીતના ઉપર રંગ પૂર્યો એ જ રીતના નીચેના ત્રિકોણમાં પણ તમારે સરસ અને વ્યવસ્થિત રીતે રંગ પૂરી દેવાનો છે. ઓકે બાળકો, જુઓ. થઈ ગયો? હવે એની નીચે. જુઓ બાળકો, થઈ ગયું ને? હવે આવ્યા આપણે સામેનું પાનું. સામેનું પાનું શું છે? અર્ધગોળ છે. શું છે? અર્ધગોળ ટૂર છે. તો તેમાં લાલ, પીળો અને વાદળી રંગ પૂરવાનો છે. આ લાલ,
आ पीरो अने नीचे वादरी रंग पूरवानो छे। तो सौथी पहला तो आपरे लाल रंग पूरीशुं। लाल रंग पूरवा माटे सौथी पहला शुं आपवी पड़े? बॉर्डर लाइन। शुं आपवी पड़े? बॉर्डर लाइन। जुओ बॉर्डर लाइन अपाई गई। हवे आपरे एमां शुं पूरीशुं? आ प्रमाणे धीरे धीरे रंग पूरीशुं। बराबर छे बाळको? जुओ एक सरखो व्यवस्थित अने धीरे धीरे आपणे शुं पूरीए छीए? रंग पूरीए छीए। तमारे पण आज प्रमाणे सरस रीते धीरे धीरे शुं पूरवानो? रंग पूरवानो। अने रंग लीटीनी बहार न जाए तेनू पण तमारे शुं आपवानुं? ध्यान आपवानुं। बराबर छे। हवे नीचे कयो रंग पूरवानो छे? पीरो रंग। तो आपणे सौथी पहेला પીરા રંગની શું આપીશું? બોર્ડર લાઇન આપીશું। જુઓ પીરા રંગની બોર્ડર લાઇન અપાઈ ગઈ ને, હવે આપણે એમાં શું પૂરવાનો? રંગ પૂરવાનો। સરસ અને વ્યવસ્થિત રીતે લીટીની બહાર ન જાય તેનું પણ તમારે શું આપવાનું છે? ખાસ ધ્યાન આપવાનું છે। બરાબર છે બાળકો? આ પ્રમાણે વ્યવસ્થિત રીતે। ચલો યલો રંગ પણ એટલે કે પીરો રંગ પણ પૂરાઈ ગયો। હવે વાદળી રંગ। વાદળી રંગની ટીચરે બોર્ડર કરી જ છે, તો એમાં હવે આપણે શું પૂરી રહીશું? રંગ પૂરી રહીશું। તો જુઓ બાળકો, આપણે આજે કેટલા ચિત્રમાં રંગપૂર્ણી કરી? ત્રણ ચિત્રમાં રંગપૂર્ણી કરી। તો તમારે પણ તમારી ચોપડીમાં સરસ રીતે ત્રણેય ચિત્રમાં રંગપૂર્ણી કરવાની છે। ઓકે બાળકો?